ભુજના છતરડી તળાવમાં પાણી ઓછું થઈ જતા હજારો માછલીઓને હમીરસર તળાવમાં છોડવામાં આવી છે. ભુજ શહેરમાં ઉમેદનગર જતા માર્ગે આવેલ છતરડીના તળાવમાં પાણી ઓછું થઈ જતા માછલીઓ મોતને ભેટે તેવી સ્થિતિ સર્જાઈ છે. હજારો માછલીઓનું મૃત્યુ થાય તો રોગચાળો ફેલાય તેવી દહેશત પણ છે. જો કે નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરને આ વાતની જાણ થતાં તાત્કાલિક પગલાં લઈ માછલીઓને બચાવવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા અહીં પાણી ભરવામાં આવ્યું તેમજ નગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા માછલીઓને હમીરસર તળાવમાં સ્થળાંતરિત કરવામાં આવી છે. મેયર ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે અત્યાર સુધી 1000 થી 1500 માછલીઓને હમીરસર તળાવમાં સ્થળાંતરિત કરવામાં આવી છે. હજી પણ આ કામગીરી ચાલુ રહેશે. શહેરમાં ક્યાંય પણ માછલીઓ જોવા મળે તો નગરપાલિકાને જાણ કરવા અનુરોધ કર્યો હતો. ભુજની જનતા એકદમ જાગૃત છે. મારી પાસે કાલે એક અરજદાર આવ્યા અને એણે મને કીધું કે માછલીઓ આ રીતે તડફે છે અને મરે છે, એટલે તાત્કાલિક એક્શનમાં આવી. પહેલે તો ફાયર શાખાને સૂચના દીધી કે ખાબોચિયાની અંદર ફાયરથી પાણી નાખે. પાણી નખાવ્યા બાદ સેનિટેશનને સૂચના દીધી કે માછલીઓને શિફ્ટિંગ કરે. એ કાલની કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં માછલીઓ અમે શિફ્ટિંગ કરી છે. આજે પણ અત્યારે એ કામગીરી ચાલુ છે અને આવનારા 1-2 દિવસની અંદર જેટલા નાના નાના ખાબોચિયાઓ છે એની અંદર જે માછલીઓ છે એને હમીરસર તળાવમાં અમે શિફ્ટિંગ કરશું. હજારથી 1500 માછલીઓ મૂકી હશે. હજી 1000 થી 1500 માછલીઓ ત્યાંથી ઉપાડવાની હશે અને હમીરસરમાં શિફ્ટ કરવી પડશે. આપના માધ્યમ દ્વારા ભુજની જનતાને નમ્ર અપીલ કરું છું. હું પોતે નગરપાલિકામાં 11 થી 2 સુધી હોઉં છું. મારા મોબાઈલ નંબર બધા પાસે છે. આવી કોઈ પણ ઘટના ભુજની અંદર બને તો અમને જાણ કરજો. મેં તાત્કાલિક એક્શનમાં આવી અને એનું નિવારણ લાવશું.